ધોરણ દસ પ્રકરણ નવ ત્રિકોણમિતિ. હવે આ ત્રિકોણમિતિમાં ક્યાં ક્યાં બેઝિક સૂત્રની જરૂર પડે તે આપણે શીખીશું. ત્રિકોણ એબીસી, એમાં આપણે બી ખૂણો 90 ડિગ્રીનો લઈ લઈએ અને સી ખૂણો થીટા લઈ લઈએ, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આ બેઝિક છે, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે સા ક સા અને છેદમાં કર્ણ ક. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે કે બીસી ના છેદમાં એસી, બીસી ના છેદમાં એસી એટલે કે પાક. ટેન થીટા એટલે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, એટલે કે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર સાના છેદમાં પા સાપા, એટલે ટેન થીટા બરાબર સાઇન થીટા કેટલા થાય, સામેની બાજુના છેદમાં કર્ણ ના છેદમાં કોસ થીટા, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ ગુણા, હવે છેદનો છેદ અંશમાં જાય એટલે ઉલટી જાય, કર્ણના છેદમાં પા એટલે ઉડી જાય, એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે કોટ થીટા, કોટ થીટા બરાબર એકના છેદમાં ટેન થીટા. આ કોટ થીટા ને ટેન થીટા એ એકબીજાના વ્યસ્ત છે, એટલે આ ટેન થીટાનું વ્યસ્ત પાના છેદમાં સા, એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. કોસેક થીટા, કોસેક થીટા એ સાઇન થીટાનું વ્યસ્ત છે, સાઇન થીટા બરાબર આનું વ્યસ્ત, સાઇન થીટાનું વ્યસ્ત એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. આ કર્ણ ના સામેની બાજુ એ બી. સેક થીટા બરાબર એકના છેદમાં કોસ થીટા, આ કોસ થીટા અને સેક થીટા એકબીજાના વ્યસ્ત છે, એટલે આ કોસ થીટા પાક હતો, તો આ કર્ણના છેદમાં પા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે આ કર્ણ એસી ને પાસેની બાજુ બીસી. હવે એક મેઇન સૂત્ર છે, સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર એક, આ સૂત્ર એક. હવે આ ફોર્મ્યુલાથી મહત્વના જે શું કહે કે આની જરૂર બહુ પડે છે ત્રિકોણમિતિમાં, એટલે આ સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર એક, આના ઉપરથી બે બીજા સૂત્ર મળે છે, એટલે કે આ બંને બાજુ સાઇન સ્ક્વેર થીટાથી ભાગી નાખીએ, સાઇન સ્ક્વેર થીટા બરાબર એકના છેદમાં સાઇન સ્ક્વેર થીટા, માટે સાઇન સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા એટલે એક થઈ જાય, અને કોસ સ્ક્વેર કોસ વર્ગ થીટા ના છેદમાં સાઇન વર્ગ થીટા કોટ વર્ગ થીટા થઈ જાય, કેમ કે કોસના છેદમાં સાઇન થીટા એટલે કોટ થીટા બરાબર એકના છેદમાં સાઇન સ્ક્વેર થીટા કોસેક સ્ક્વેર થીટા, કેમ કે સાઇન ને કોસ એકબીજાના વ્યસ્ત છે. આ બીજું સૂત્ર, વન પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા, વન વત્તા કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા,
હવે આ પેલા સૂત્રમાં સાઇન વર્ગ થીટા એથી ભાગ્યા હતા, હવે આપણે કોસ વર્ગ થીટાથી ભાગીએ, એટલે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા ના છેદમાં કોસ વર્ગ થીટા બરાબર એકના છેદમાં કોસ વર્ગ થીટા. પહેલાં સાઇન વર્ગ થીટાથી ભાગ્યા હતા આ સમીકરણ એકને, હવે સમીકરણ એકને કોસ વર્ગ થીટાથી ભાગીએ તો શું મળે? સાઇન વર્ગ થીટાના છેદમાં કોસ વર્ગ થીટા, એટલે સાઇનના છેદમાં કોસ ટેન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટાના છેદમાં કોસ વર્ગ થીટા એટલે એક બરાબર એકના છેદમાં કોસ વર્ગ થીટા સેક વર્ગ થીટા, કેમ કે કોસ ને સેક એકબીજાના વ્યસ્ત છે. આ સમીકરણ નંબર બે. આ ત્રણ સૂત્રની બહુ જરૂર પડે. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર એક, વન પ્લસ કોટ વર્ગ થીટા ઇક્વલ ટુ કોસેક વર્ગ થીટા, ને ટેન વર્ગ થીટા પ્લસ વન ઇક્વલ ટુ સેક વર્ગ થીટા.